દહીંવડામાં ચોવડા પરફેક્ટ બન્યા હોય છે તો દહીંવડા ખાવાની ખૂબ જ મજા આવી જતી હોય છે. પણ ક્યારેક વડા બનાવવામાં અંદરથી વડા બહુ જ કઠણ થઈ જતા હોય છે, તો પછી ક્યારેક વડા એટલા ઓછા બની જાય કે તમે પાણીમાંથી કાઢો ને તો એ ફાટી જાય છે. આજે આપણે એક અલગ જ રીતથી દહીંવડા બનાવીશું, જેથી દહીંવડા તમારા એકદમ સોફ્ટ જાળીદાર તો બનશે જ, પણ તમારે એને પાણીમાંથી કાઢવાની પણ જરૂર નહીં પડે. સાથે આપણે દહીંવડાને ટેસ્ટ એકદમ વધારી દે તેવો મસાલો પણ બનાવીશું. તો ચાલો આજે જોઈ લઈએ એકદમ નવી રીતે દહીંવડા બનાવવાની રેસેપી. તો તેના માટે એક કપ જેટલી અડદની દાળ લઈ લેવાની, કોઈ પણ એક વાટકીનું માપ લઈને એક વાટકી અડદની દાળ અને અડધી વાટકી મગની દાળ લઈ લેવાની. અહીંયા એકલા અડદના અને એકલા મગની દાળના પણ વડા બની શકે છે. હવે એમાં પાણી ઉમેરી દેવાનું છે અને 3-4 વખત એને આપણે ધોઈ લેવાનું છે. અહીંયા વડા બનાવવાની જ ખૂબી હોય છે, જો તમે ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખશો ને તો તમે પહેલી વખતમાં જ દહીંવડા એકદમ પરફેક્ટ બનાવી શકશો. તો મેં અહીંયા ધોઈને તૈયાર કરી લીધું છે. હવે એમાં પાણી ઉમેરી દઈએ અને આપણે એને 2 કલાક સુધી પલાળવા દઈએ. તો 3 કપ જેટલું આશરે પાણી ઉમેરી દેવાનું અને એને ઢાંકીને 2 કલાક સુધી પલાળવા દેવાનું. તો હવે તમે જોઈ શકો છો 2 કલાક થઈ ગયા છે અને સરસ મજાની દાળ પલળી ગઈ છે. આવી રીતે નખેથી તમે કાપો ને તો દાળ એકદમ સરસ તૂટી જશે, જો એકદમ સરસ પલળી ગઈ હશે તો. તો હવે વધારાનું પાણી આપણે કાઢી લઈએ, નિતારી લઈએ અને પછી દાળને આપણે મિક્સરના જારમાં ઉમેરી દેવાની છે. તમે બધી દાળ આવી રીતે પહેલાં નિતારીને ઉમેરી દીધી છે. હવે આપણે એને પીસવાનું છે. તો પહેલાં આપણે પાણી વગર જ એમનેમ જ પીસી લેવાનું. જેટલું તમારાથી પીસાય ને એટલું પહેલાં પાણી વગર એમનેમ જ પીસી લેવાનું. તમે જોઈ શકો છો અહીંયા થોડુંક પીસાણું છે અને થોડીક દાળ આખી આખી રહી છે. હવે આપણે આમાં પાણી ઉમેરતું જવાનું છે. પાણી હંમેશા ખાસ ધ્યાન રાખવાનું, જરૂર હોય એટલું જ ઉમેરવાનું. મિક્સરમાં પીસાય નહીં ત્યારે જ પાણી ઉમેરવાનું, ત્યાં સુધી પાણી નહીં ઉમેરવાનું. અને પાણી નોર્મલ ઉમેરવાનું, બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નહીં. અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું હતું અને આવું એકદમ ઘાટું બેટર બનાવી લીધું છે. જેટલું બેટર ઘાટું હશે એટલા જ તમારા વડા સોફ્ટ બનશે, અંદરથી કઠણ નહીં બને. તમે જોઈ શકો છો કેટલું ઘાટું બન્યું છે અહીંયા બેટર. જરૂરી નથી કે તમારે એટલું જ બેટરમાં પાણી ઉમેરવાનું. તમારે કદાચ મિક્સર નવું હોય ને તો કદાચ ઓછું પણ પાણી જોઈ શકે, અને જો મિક્સર જૂનું હોય તો તમારે વધારે પાણી થઈ જાય અને ઢીલું થઈ જાય તો પણ હું તમને એક ટ્રીક બતાવી દઉં. જો બહુ બધું ઢીલું થઈ જાય ને તમે વડા ગોળ ના વાળી શકતા હોય ને તો જ તમારે અંદર ચોખાનો લોટ ઉમેરવાનો અને પછી એમાં ચપટી સોડા ઉમેરવાનો. જો ચોખાનો લોટ ઉમેરશો તો સોડા ઉમેરવા જ પડશે, નહીંતર એ કઠણ થાય છે. હવે બેટરને આપણે ફેટવાનું છે. તો 5-7 મિનિટ એક જ દિશામાં એને ફેટી લેવાનું, હાથેથી કે વિસ્કરની મદદથી ફેટી લેવાનું. હવે જેમ જેમ બેટર ફેટાતું જશે એમ એ હળવું થતું જશે, પ્લસ એનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો થોડું થોડું વ્હાઈટ થઈ ગયું છે અને બેટર થોડુંક વધી પણ જશે. તમે જોઈ શકો છો બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે, કઠણ પણ થઈ ગયું છે. હાથે ત્યાં મૂંધો હાથમાં રાખો તો પડતું નથી એવું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમને આ રીતે ના ખબર પડે તો ચમચીથી તમે કરી શકો છો. ચમચીને આવી રીતે લઈને ઊંધી રાખજો, જો બેટર પડે ને તો સમજી લેવું આપણું બેટર પરફેક્ટ છે. અને જો આ રીતે ખબર ના પડે તો વાટકીમાં થોડું પાણી લઈ લેવાનું અને એમાં ઉપરથી બેટર ઉમેરી દેવાનું. બેટર જો પાણીમાં તરવા માંડે તો આપણું બેટર પરફેક્ટ ફેટાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આમાં આપણે 1 ચમચી જેટલા આદુની કટકી, 2 ચમચી જેટલા લીલા મરચાની કટકી, 2 ચમચી જેટલા કાજુના ટુકડા અને 1 ચમચી જેટલી દ્રાક્ષ લઈ લેવાની છે. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને બધી વસ્તુને મિક્સ કરી દેવાની. અહીંયા કોઈ પણ વસ્તુ તમારે ન ઉમેરવી હોય તો તમે એને કાઢી શકો છો. એકલું મીઠું ઉમેરીને પણ એને મિક્સ કરી શકો છો. હવે બેટર બની ગયા પછી આપણે 1 મિનિટ એને ફેટી લેવાનું છે અને પછી બેટરને આપણે સાઈડમાં થોડીક વાર મૂકી દઈએ જ્યાં સુધી તેલ આવી જાય ત્યાં સુધી. બેટરને તમારે 1/2 કલાકથી વધારે નહીં રાખવું, નહીંતર વડા હંમેશા તેલ પી જાય છે. એટલે 1/2 કલાકમાં એને તળીને તૈયાર કરી લેવાના. તો મેં તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક પાણી તૈયાર કરી લઈએ જે દહીંનું પાણી હશે. તો મેં અહીંયા લો ફેટવાળું 1 લિટર દહીં લઈ લીધું છે અને તે મેં ઘરે જ બનાવ્યું છે. આની રેસેપી તમને જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ, ત્યાં તમે કઈ રીતે જમાવી શકો છો લો ફેટવાળું. હવે આવી રીતે મેં એને મોટા ગણાની મદદથી ગાળી લીધું છે જેથી તમે એને એક પણ લમ્સ ના રહે અને આપણું દહીં એકદમ લીસું બની જાય. હવે
અહીંયા આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની, સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરવાની. હવે દહીં તમારું જેટલું ખાટું હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. મેં અત્યારે 1/4 ગ્લાસ જેટલું, એટલે કે આશરે 180 થી 200 ml જેટલું પાણી ઉમેર્યું છે. અહીંયા આપણે એકદમ પાતળી છાશ નથી કરી નાખવાની, થોડીક ઘાટી છાશ તમે કહી શકો એટલું રાખવાનું છે, જેથી આપણે અંદર વડાને બોળી શકીએ. અને ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે છાશવાળું આપણે પાણી તૈયાર કર્યું તે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, ઠંડુ ના હોવું જોઈએ. એટલે જો દહીં ઠંડુ હોય તો પછી તમારે એમાં 900 ગ્રામ પાણી ઉમેરી દેવાનું. અહીંયા તેલને મીડિયમ ગરમ કરી લેવાનું. તેલ આવી જાય એટલે વડા આવી રીતે મૂકી દેવાના. તમે જોઈ શકો છો આવી રીતે હાથેથી વડા બની શકે એવું બેટર આપણું ઘાટું હોવું જોઈએ. જો તમારું આટલું ઘાટું બેટર ના હોય ને તો તમારે ચોખાનો લોટ કમ્પલસરી ઉમેરવો પડશે અને થોડાક સોડા ઉમેરી દેજો. સોડા ખાસ ઉમેરવા પડશે ને, ત્યારે પછી વચ્ચેથી કાચા રહેશે. હવે વડા ઉમેરી દીધા પછી ચમચીની કે ચમચાની મદદથી થોડું થોડું તેલ વડા ઉપર ઉમેરવાનું, જેથી વડું ઉપરથી પણ પાકી શકે અને ગોળ શેપ આવી જાય, નહીં તો પછી વડાનો ગોળ શેપ નથી આવતો. પછી એને મીડિયમ ગેસ ઉપર આપણે તળવા દેવાનું. આવી રીતે સરસ મજાનું ગોલ્ડન કલરનું થઈ જાય ને ત્યાં સુધી તળવા દેવાનું. પણ ખાસ ધ્યાન રાખજો, ગેસ મીડિયમ રાખજો. હવે આવી રીતે ગોલ્ડન કલરના થઈ જાય એટલે એને નિતારી લેવાના અને આપણે છાશવાળું જે બેટર બનાવ્યું ને એમાં અંદર ઉમેરી દેવાના. તો આ રીતે ગરમ ગરમ વડા આપણે આમાં ઉમેરતું જવાનું છે અને એને સરખી રીતે સાઈડમાં કરી લેવાના, જેથી આપણે એકસાથે વધારે વડા ઉમેરી શકીએ છીએ. હવે આને આપણે 1 કલાક સુધી સાઈડમાં મૂકી દઈએ. હવે ઉપરથી આપણે દહીં રેડી શકીએ તેના માટે ઘાટું દહીં જોઈએ છે. તો મેં અહીંયા અમૂલનું તૈયાર જ દહીં આવે છે તે લઈ લીધું છે. હવે આવી રીતે મેં એને મોટા ગાણાની મદદથી ગાળી લીધું છે. હવે એમાં 3 થી 4 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની, દળેલી ખાંડ ઉમેરવાની. તમને ટેસ્ટમાં જોઈતી હોય એ પ્રમાણે કર્યું જોઈએ, એ પ્રમાણે ખાંડ ઉમેરવાની. તે પછી સાકરનો પાવડર ઉમેરવાનો, સાથે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દેજો, જેથી દહીંમાં ગળાસ ઓછી હોય તો પણ તમને દહીં મોડું ના લાગે. એટલે હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની. મિક્સ કરી લીધા પછી દહીંને આપણે ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવાનું. તમે જોઈ શકો છો મેં આટલું એકદમ ઘાટું દહીં રાખ્યું છે. તમારે થોડું પાતળું કરવું હોય ને તો તમે પાતળું પણ કરી શકો છો. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ અને મસાલો બનાવી લઈએ. મસાલો બનાવવા માટે 1/2 મોટી ચમચી જીરું ઉમેરવાનું, 1 મોટી ચમચી મરી ઉમેરવાના, 1/4 મોટી ચમચી જેટલી અજમો ઉમેરવાનો અને 3 થી 4 કાશ્મીરી સૂકા મરચાં ઉમેરવાના. હવે આ બધી વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાની છે. થોડી થોડી સુગંધ આવવા માંડે કે પછી તમને મસાલા હાથેથી અડોને ગરમ લાગે એટલું જ આપણે એને શેકવાનું છે. હવે તમે જોઈ શકો છો આ શેકાઈને આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય એટલે મિક્સરના ચારમાં ઉમેરી દેવાનું અને પછી એને પીસી લેવાનું છે. એને ખાસ ધ્યાન રાખજો, એકદમ પાવડર કરીને એને પીસી લેજો. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આમાં 1 મોટી ચમચી જેટલો સંચર પાવડર અને 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દેવાનો અને આ બધી વસ્તુને મિક્સરમાં એક વખત મિક્સ કરી લેવાની. અને પછી મેં આવી રીતે એને એક બોટલમાં ભરીને તૈયાર કરી લીધું હતું. આવી રીતે બોટલમાં ભરવાથી આપણને ઉપરથી છાંટવામાં ખૂબ જ મજા આવે છે. હવે લીલી ચટણી બનાવવા માટે 1 કપ જેટલી કોથમીર લઈ લેવાની, એને દાંડી સાથે જ કોથમીર લઈ લેવાની છે અને એમાં તીખા મરચાં ઉમેરી દેવાના, સાથે આદુનો ટુકડો ઉમેરી દેવાનો અને 1 મોટી ચમચી જેટલા દાળિયાની દાળ ઉમેરવાની, સાથે મીઠું ઉમેરી દેવાનું છે અને 2 આઈસ ક્યુબ ઉમેરી દેવાના છે. અહીંયા આપણે પીસતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાના, અહીંયા થોડીક ઘાટી જ રાખવાની છે અને એકદમ લીસી પેસ્ટ જેવી આપણે ચટણી તૈયાર કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લીલી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને પણ આપણે એક બોલમાં કાઢી લઈએ. સાથે મેં અહીંયા ખજૂરામ લીલી ચટણી લીધી છે, તેની રેસીપી હું તમને આગળ બતાવી જ ચૂકી છું અને સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, ત્યાંથી તમે એને જોઈ શકો છો. અને આ ચટણી તમે ફ્રીઝરમાં 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. ઇવન તમે ફ્રીઝરમાં સ્ટોર કરશો ને તો પણ તેમાં બરફ નથી જામતો. તો આ રીતે ચોક્કસથી ચટણી બનાવી લેશો. તો તમે જોઈ શકો છો દહીં વડા સર્વ કરવા માટેની બધી જ વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે વડા ચેક કરી લઈએ.
તો વડા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ફૂલાઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. એકથી બે તમને હું કાઢીને પણ બતાવી દઉં. એકદમ સોફ્ટ જાળીદાર વૈના છે. આમાંથી આપણે એને નીચોવાની પણ જરૂર નથી રહેતી, કેમ કે આ દહીંવડામાં આપણે પાણી નથી નીતરવાનું, કેમ કે આપણે આમાં છાશ જ ઉમેર્યું છે, એટલે કે દહીંનું ઢીલું પાણી ઉમેર્યું છે. તો બસ પછી જ્યારે પણ સર્વ કરવાના હોય ત્યારે આવી રીતે બોલમાં કાઢી લેવાના. અને જો વધારે દહીંવડા બનાવ્યા હોય તો તમે આને દહીંવાળું જે પાણી સાથે આપણે એને બોળ્યા છે તેને જ તમે સાથે ફ્રીજમાં મૂકી દેજો, એ 3-4 દિવસ સુધી સારા રહેશે. પછી ઉપરથી જોઈએ એટલું દહીં સર્વ કરી દેવાનું. ઉપરથી બંને ચટણી ઉમેરી દેવાની, ખજૂર આંબલીની ચટણી અને લીલી ચટણી. સાથે મેં અહીંયા બુંદી, ચણાની દાળ અને કોથમીર અને મસાલો છાંટી દીધો છે. તમને અહીંયા જે પણ વસ્તુ ભાવતી હોય તે તમે ઉમેરી શકો છો. દાડમ પણ મેં ઉમેર્યું છે. તો આ રીતે ચોક્કસથી દહીંવડા ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે અને એકદમ જાળીદાર અને પોચા બને છે, અંદરથી કઠણ નથી બનતા. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ નવી રીતે બનેલા દહીંવડા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી તો આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.